મહીસાગરના લુણાવાડા શહેરના ટેકરી ફળિયા વિસ્તારમાં રહેતો ક્રિશ પગી પોતાના હાથે અવનવી દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. કાળી માટી લાવીને તેમાંથી કોઈ પણ પ્રકારના ફરમા કે બીબા વગર જ પોતાના હાથે મૂર્તિ બનાવે છે અને તેની બનાવેલી મૂર્તિ કોઈ અનુભવી મૂર્તિકાર કરતાં પણ જરાય ઊણી ઉતરતી નથી. દશામાના વ્રતનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ક્રિશ દ્વારા બનાવવામાં આવેલી કાળી માટીની ઇકો ફ્રેન્ડલી દશામાની મૂર્તિ આકર્ષણ જમાવી રહી છે. ક્રિશ રાજુભાઈ પખી નામનો બાળ કલાકાર ધોરણ 10માં અભ્યાસ કરે છે. 10માં ધોરણમાં અભ્યાસ કરતો હોવાથી તેને અભ્યાસમાંથી વધારે સમય મળતો નથી, પરંતુ જ્યારે તે નવરાશના સમયમાં હોય કે શનિ રવિએ રજાનો દિવસ હોય ત્યારે તે ભણતરની સાથે સાથે પોતાની કળાને માટીમાં કંડારીને આહોડૂબ મૂર્તિકારની જેમ મૂર્તિ બનાવે છે. નાનપણથી તેની ચિત્રકળામાં રુચિ હતી. તે પ્રથમ પોતાની નોટબુકમાં ચિત્ર દોરતો હતો અને નાનપણમાં માટીમાં રમતા રમતા તે માટીમાંથી વિવિધ રમકડાની વસ્તુઓ બનાવતો હતો. જેમ જેમ તે મોટો થવા લાગ્યો તેમ તેમ તેની આ કળા વિકસતી ગઈ અને હવે તે માટીમાંથી અદ્ભુત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતો થયો.